હૃદયમાંથી વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7નો અભ્યાસ કરવાનો છે. આગળના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 વંદના તેનું આપણે ભાષાંતર લખી અને તેની સમજૂતી ચર્ચા સાથે અભ્યાસ પૂર્ણ કરેલ છે. આજે આપણે ચેપ્ટર નંબર 1 વંદના તેનું આપણે સ્વાધ્યાય લખી અને તેની સમજૂતી ચર્ચા સાથે અભ્યાસ કરવાનો છે. તો તમારે પાઠ્યપુસ્તક અને પાઠ્યબુક બંને લઈને બેસવાનું છે. હું જે કાંઈ બોર્ડ પર સ્વાધ્યાય લખાવ તે તમારે બોર્ડ ધ્યાનથી જોઈ અને શાંતિથી સુંદર અક્ષરે તમારી બુકમાં લખવાનું છે. જેના સારા અક્ષર થાય છે તે પાઠ્યબુકમાં લખજો, જેના સારા અક્ષર નથી થતા તે બુકમાં લખજો. ચેપ્ટર નંબર 1 વંદના તેનું સ્વાધ્યાય આપવામાં આવેલું નથી, પણ હું તમને જે રીતથી બોર્ડ પર લખાવું એવી રીતથી તમારી બુકમાં લખવાનું રહેશે. તો જોઈએ આપણે ચેપ્ટર નંબર 1નું સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1 લખો. સુના નીચેના સંસ્કૃત શબ્દના ગુજરાતી શબ્દ લખો. લખો પેલો શબ્દ દીપ જ્યોતિ તરંગ. દીપ જ્યોતિ તરંગ આટલે ગુજરાતી શબ્દ થાય છે. હે દિવાળી જો. ત્યાર પછી લખો નંબર 2 વાચાલ આટલે એમાં ગુજરાતી શબ્દ થાય છે બોલતા. ત્યાર પછી લખો નંબર 3 અસ્થિ આટલે એનો ગુજરાતી શબ્દ થાય છે છે. ત્યાર પછી લખો નાસ્તિ આટલે એનો ગુજરાતી શબ્દ લખો નથી. ત્યાર પછી લખો નંબર 5 ગીરી આટલે એનો ગુજરાતી શબ્દ થાય છે પર્વત. બરાબર. તો આ પ્રશ્ન નંબર 1 છે. સૂચના આપેલી છે કે નીચેના સંસ્કૃત શબ્દના ગુજરાતી શબ્દ લખો. નંબર 1 દીપ જ્યોતિ તરંગ આટલે એનો ગુજરાતી શબ્દ થાય છે એ દિવાળી જ્યોત. નંબર 2 વાચાલમ એનો ગુજરાતી શબ્દ થાય છે બોલતા. નંબર 3 અસ્થિ એનો ગુજરાતી શબ્દ થાય છે છે. નંબર 4 નાસ્તિ એનો ગુજરાતી શબ્દ થાય છે નથી. નંબર 5 ગીરીમ એનો ગુજરાતી શબ્દ થાય છે પર્વત. તો અહીં આપણે પ્રશ્ન નંબર 1 છે તે પૂર્ણ થાય છે. હવે ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 2. તો લખજો પ્રશ્ન નંબર 2 ની સૂચના. સંસ્કૃત શબ્દ થાય છે નિત્ય. ત્યાર પછી
નંબર 2 હંમેશા તેનો સંસ્કૃત શબ્દ થાય છે નિત્ય. નંબર 3 વંદન તેનો સંસ્કૃત શબ્દ થાય છે વંદે. નંબર 4 વિદ્યારૂપે તેનો સંસ્કૃત શબ્દ થાય છે વિદ્યારૂપેણ. નંબર 5 કરે છે તેનો સંસ્કૃત શબ્દ થાય છે કરોતિ. હવે ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 3. બુદ્ધિને
सरस्वती ने कहे छे। तो प्रश्न नंबर त्रण में प्रश्न नंबर त्रण अने चार छे के आपणे जोईए महादेवी सरस्वती पांगला ने शुं करावे छे। जवाब में आवे छे महादेवी सरस्वती पांगला ने पर्वत ओळंगावे छे। प्रश्न नंबर चार विद्यार्थी पोतानी बुद्धि ने શું કરવાનું કહે છે અને કોને કહે છે? તો જવાબમાં આવે છે વિદ્યાર્થી પોતાની બુદ્ધિને શત્રુ બુદ્ધિને વિનાશ કરવાનું કહે છે અને મા દેવી સરસ્વતીને કહે છે। તો અહીં આપણે પ્રશ્ન નંબર ત્રણ છે કે પૂર્ણ થયેલ છે। તો હવે આપણે ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર ચાર। नित्य
नमस्कार।